अष्टांग बॉक्स मध्ये आप तमाम विद्यार्थी मित्रों धोरण बाद सामान्य प्रभाव हार्दिक स्वागत से आज नो मारो टॉपिक से संचालन कार्य विस्तार जणावे मानव संसाधन संचालन विषय समझूती आप हरेक वक्त संचालन कार्य विस्तार जणावे मानव संसाधन संचालन विषय समझूती आप सब के पहला सवाल से संचालन कार्य विस्तार जणावो तो संचालन कार्य विस्तार चार से नंबर एक मार्केटिंग संचालन जेमने बजारिया संचालन नामे पण ओळखवामां आवे छे नंबर बे मानव संसाधन संचालन जेने टूंकमां एचआरएम एटले के ह्यूमन रिसोर्स मैनेजमेंट नामे ओळखवामां आवे छे नंबर त्रण नाणाकीय संचालन अने नंबर चार उत्पादन संचालन तो आ शॉर्ट क्वेश्चन तरीके तमने बोर्ड में एक गुणमान पूछाई सके के संचालन का कार्य विस्तारों ने यादी आपो कितना से संचालन का कार्य विस्तारों तो के चार नंबर एक मार्केटिंग संचालन मानव संसाधन संचालन नाणाकीय संचालन और नंबर चार उत्पादन संचालन त्यार बाद आपनो एक सवाल छोड़ायो हतो के मानव संसाधन संचालन विषय समझूती आपो तो मानव संसाधन संचालन नो टूंकू नाम एचआरएम जेने ह्यूमन रिसोर्स मैनेजमेंट ना नामे ओळखवामां आवे छे आ शॉर्ट क्वेश्चन तरीके तमने एक गुणमां पूछाई शके के एचआरएम नो पूरु नाम जणावो तो ह्यूमन रिसोर्स मैनेजमेंट त्यार बाद दरेक धंधाकीय एकम मां जमीन मकान मशीनरी फर्निचर तथा वाहनों जेवी मिलकतो नो जतन करवामां आवे छे दरेक धंधाकीय एकम मां जमीन मकान यंत्र फर्निचर प्लांट वाहन आ तमामे तमाम निर्जीव मिलकतोनु जतन जतन એટલે કાળજી લેવામાં આવે છે તો તેવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે તેથી તેનું પણ શું કરવું જોઈએ જતન કરવું જોઈએ જો તમે નિર્જીવ મિલકતોની સમયસર કાળજી લો છો સમયસર તેનું જતન કરો છો એટલે કે સાફ સફાઈ કરો છો તેની તો તમારા એકમની અંદર કર્મચારી એક અમૂલ્ય મિલકત છે અને સજીવ મિલકત છે જે નિર્જીવની કાળજી લેશે તો સજીવની કાળજી લેવી એ તમારી પણ શું છે ફરજ છે અને અગત્યતા છે કહેવાનો અર્થ એટલો જ કે જો તમે તમારા એકમમાં નિર્જીવ મિલકતો જે છે તેની સમયસર કાળજી લો છો તો એકમની અંદર જે સજીવ અને મૂલ્યવાન મિલકત છે એટલે કે કર્મચારીઓ એનું પણ તમારે જતન કરવું જોઈએ ત્યારબાદ ધંધાકીય એકમની સફળતાનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ કર્મચારીઓ પર વધુ રહેલો છે તમારી સફળતા અને નિષ્ફળતા કોણ નક્કી કરે છે તો કે તમારા એકમમાં કાર્ય કરતો કર્મચારી તેના આધારે જ તમને સફળતા અને નિષ્ફળતા મળશે કહેવાનો અર્થ કે જે પરિબળો એકમની અંદર છે તેમાં સૌથી વધારે અને મહત્વનું કોઈ હોય તો તે કોણ છે કર્મચારી છે ત્યાર જો કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવશે હા તે જરૂરિયાતો યોગ્ય હોવી જોઈએ ત્યારબાદ યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે એકમની અંદર જે જરૂર હોય તે ચીજ વસ્તુ કે સેવા સમયસર પૂરી પાડવી એટલે એનો અર્થ એવો છે કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું
કાળજી લેવામાં આવે એટલે કે તેમના મૂંઝવણ ભર્યા પ્રશ્નો દૂર કરવામાં આવે તેમને તાલીમ આપવામાં આવે જ્ઞાન આપવામાં આવે તેનો અર્થ કેવો થયો એટલે કે કર્મચારીની સમસ્યા શું થઈ રહ્યા છો કાળજી જો આ ત્રણેય શબ્દ સાકાર થશે તો તમે સફળતાથી નક્કી કરેલો ધ્યેય તમે સિદ્ધ કરી શકશો કયા ત્રણ શબ્દ એ કર્મચારીની જરૂરિયાત સંતોષવાની છે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે યોગ્ય કાળજી લેવાની છે આ ત્રણ શબ્દ જો તમે ધ્યાનમાં લેશો તો તમારો એકમ સફળતા જરૂર ને જરૂર મેળવશો ત્યાર ઉપરોક્ત માવજત માવજત એટલે કાળજી ને કારણે કર્મચારીઓનો જુસ્સો વફાદારી જૂથ ભાવના વગેરે શું થાય વિકાસ થાય કોઈ પણ કર્મચારી છે એને તમે ઉત્સાહ પૂરો પાડો કાર્ય પ્રત્યેનું પૂરું જ્ઞાન આપો એમને તાલીમ આપો તો કર્મચારીનો કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વધશે જુસ્સામાં વધારો થશે એકમ પ્રત્યે વફાદાર બનશે અને કર્મચારી કર્મચારી વચ્ચે જૂથ ભાવનાનો શું થાય વિકાસ થાય ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનો અર્થ દર્શાવવામાં આવ્યો છે કે ધંધા કે એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય એમનું જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો એટલે પસંદ નાપસંદ જરૂરિયાત વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવાનું છે તમારા એકમની અંદર કાર્ય કરતા કર્મચારીનું કૌશલ્ય તેમનું જ્ઞાન તેમનું બુદ્ધિ તેમની જરૂરિયાત તેમની પસંદગી નાપસંદગી એટલે કે ગમો અણગમો આ દરેકે દરેક બાબતોને તમારે પહેલા તો જોવાની છે ત્યારબાદ સાંભળવાની છે અને દરેકે દરેક બાબતોને ધ્યાનમાં લેવાની છે અને આ જ બાબતોને તમારે કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી દેવાની છે અને ધંધાને સફળતાના માર્ગ સુધી લઈ જવાની છે કહેવાનો અર્થ એટલો જ છે કે તમે તમારા કર્મચારીઓને સાથે રાખો અને નક્કી કરેલા ઉદ્દેશોને પાર આપો જો તમે તમારા કહ્યા પ્રમાણે કહેવાનો અર્થ તમે કર્મચારીની કોઈ પણ બાબતની કાળજી લઈ લો કર્મચારી પ્રત્યે પૂરતું ધ્યાન નહીં આપો તો તમને સફળતા મળશે નહીં ત્યારબાદ લાક્ષણિકતાઓ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી બઢતી દૂરવણીનો સમાવેશ થાય છે HRM નામની સંસ્થા શું કાર્ય કરે છે તો સૌથી પહેલા આ સંસ્થા કર્મચારીઓની ભરતી કરે છે ત્યારબાદ તેઓને બઢતી પણ આપે છે બઢતી એટલે શું કહેવાય તો કર્મચારી જે અત્યારે વર્તમાન હોદ્દા પર કાર્ય કરી રહ્યો છે તે હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર લઈ જવો જેથી કરીને તેના પગારમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં શું થાય વધારો થાય અને ત્યારબાદ દૂરવણીનો સમાવેશ થાય છે દૂરવણી એટલે શું તો કે માર્ગદર્શન તો આ સંસ્થા કર્મચારીને યોગ્ય દૂરવણી એટલે માર્ગદર્શન આપે છે કોઈ મુશ્કેલી ભર્યા પ્રશ્નનું સર્જન થાય મૂંઝવણ અનુભવે કર્મચારી તો તેમને યોગ્ય દૂરવણી આપે છે ત્યાર પછી નંબર બે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને તાલીમ અને વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે માનવ સંસાધન સંચાલનમાં એટલે કે HRM માં કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે છે તાલીમ એટલે શું તો કાર્ય પ્રત્યે તમને કુશળ બનાવવા માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ તો આ સંસ્થા માત્ર કર્મચારીઓની ભરતી જ નથી કરતી પરંતુ નવા કર્મચારીઓ એટલે બિનકુશળ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી શ્રેષ્ઠ કર્મચારી તૈયાર કરવાની કોશિશ પણ કરે છે પ્રયત્ન પણ કરે છે ત્યારબાદ નંબર ત્રણ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે આ લાક્ષણિકતા વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે HRM નામની સંસ્થા કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને ધ્યાનમાં લે
કર્મચારીઓને કૌલ્ય વિકલ સમજે તેવો સંચાલન કરવામાં આવે છે. આ સંસ્થા કર્મચારીઓને કૌલ્ય વિકલ સમજે છે કારણ કર્મચારીઓ વિના સફળતા પ્રાપ્ત થવાની નથી. અન્ય પરિબળોની સરખામણીએ કર્મચારીઓ પર વધુ સફળતાનો આધાર રહેલો છે. તો આ સંસ્થા કર્મચારીઓને કૌલ્ય વિકલ સમજે છે. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. યોગ્ય વાતાવરણ એટલે શું? તો જે કંઈ જરૂરિયાત હોય તે પ્રમાણેની સુવિધા એકમ દ્વારા એટલે કે સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલ કેવો કહી શકાય? ઘટાડી શકાય. જો સારું સંચાલન થાય અથવા તો એવું કહી શકાય કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, કર્મચારીઓની કાળજી લેવામાં આવે, તો કર્મચારીઓના ફેરબદલીના દરમાં શું કરી શકાય? તો કે ઘટાડો કરી શકાય. ત્યારબાદ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કાર્ય પણ કરે તો કે HRM. જે કાર્ય થઈ રહ્યું છે આ કાર્યનું શું થશે? તો કે મૂલ્યાંકન, નિરીક્ષણ થશે, દેખરેખ થશે. આ દેખરેખના આધારે કયો કર્મચારી કયા સ્થાન માટે યોગ્ય છે અથવા તો કર્મચારીને કેટલું વેતન મળવા પાત્ર છે તે કોણ નક્કી કરે છે? તો કે માનવ સંસાધન સંચાલન. તો આ સાત મુદ્દાઓ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ તેનું મહત્વ, માનવ સંસાધન સંચાલનનું મહત્વ શું અથવા તો HRM નામની સંસ્થા દ્વારા શું ફાયદાઓ પ્રાપ્ત થાય? એક, કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય? વધારો. કેમ વધારો થાય? તો લાક્ષણિકતા નંબર 2 માં દર્શાવવામાં આવ્યું છે કે HRM નામની સંસ્થા કર્મચારીઓને શું આપે છે? તાલીમ આપે છે. તાલીમ આપે એટલે તમારા જ્ઞાનમાં શું થાય? વધારો થાય. જ્ઞાનમાં વધારો થાય એટલે તમારી કાર્યક્ષમતા સુધરે. કાર્યક્ષમતા સુધરે એટલે કહેવાનો અર્થ તમારી કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. નંબર 2, એકમની નફાકારકતામાં પણ શું થાય? વધારો થાય. તમારી કાર્યક્ષમતા સુધરી એટલે ઉત્પાદનમાં વધારો થયો. ઉત્પાદન વધે એટલે એકમ વધુને વધુ નફો શું કરી શકે? પ્રાપ્ત કરી શકે. 3, એકમની પ્રતિષ્ઠામાં પણ શું થાય? વધારો થાય. કારણ દરેક કર્મચારીઓ યોગ્ય તાલીમ મેળવેલા એટલે કે કેળવાયેલા હોય છે, જેના કારણે એકમ દિન પ્રતિદિન સફળતાના માર્ગે જાય છે. આમ એકમની પ્રતિષ્ઠા કેવી થાય? વધે. નંબર 4, કર્મચારીઓની ફેરબદલીમાં શું થાય? ઘટાડો. ક્યારે કર્મચારીના ફેરબદલ ઘટે? તો કર્મચારીની યોગ્ય કાળજી લેવામાં આવે તો. તો આ સંસ્થા કર્મચારીની યોગ્ય કાળજી લે છે, સતત કરે છે, જેના કારણે શ્રેષ્ઠ કર્મચારી તૈયાર થાય છે. નંબર 5, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. સાધનો વર્ક પ્રાયર ક્યારે પડાવે છે? તો કર્મચારીઓ અર્ધકુશળ હોય, બિનકુશળ હોય ત્યારે. પણ આ સંસ્થા કર્મચારીની યોગ્ય કાળજી લે છે, યોગ્ય તાલીમ આપે છે, તેમનું જતન કરે છે, જેના કારણે ઉત્પાદનના દરેક સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. નંબર 6, વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય રહે છે. વસ્તુ કે સેવાની ગુણવત્તા ક્યારે જળવાય? તો કે જ્યારે તમારા એકમનો કર્મચારી સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન હોય અથવા તો દરેકે દરેક બાબતોથી જાણકાર હોય, સર્વગ્રાહી કૌશલ્ય ધરાવતો હોય, દરેક બાબતમાં નિપુણ હોય, ત્યારે જે વસ્તુ કે સેવાની ગુણવત્તા જળવાય રહે છે. ત્યાર કર્મચારીઓમાં જૂથ ભાવનાનો શું થાય? વિકાસ થાય. આ
સંસ્થા દરેક કર્મચારીઓને પૂરતું જ્ઞાન આપે છે, તાલીમ આપે છે અને શ્રેષ્ઠ કર્મચારી તૈયાર કરે છે. કેવા પર દરેક કર્મચારીઓ પ્રત્યે સમાન વલણ દર્શાવવામાં આવે છે, જેના કારણે કર્મચારીના જૂથ ભાવનામાં શું થાય, વિકાસ થાય અને નંબર 8 ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય. કારણ કે એકમની અંદર મૂંઝવણ ભર્યા પ્રશ્નો ઓછા ઉપસ્થિત થાય છે, ઝઘડો ઓછો જોવા મળે છે. આપણે આપણે કહી શકીએ કે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. અને પોઈન્ટ નંબર 9 એકમ સરળતાથી સફળતા મેળવી શકે છે. કારણ દરેક કર્મચારીઓની યોગ્ય કાળજી લેવામાં આવે છે, યોગ્ય જતન કરવામાં આવે છે. તો અહીં મહત્વ દર્શાવતા 8 મુદ્દાઓ આપણે જોયા. તો વિદ્યાર્થીઓ, આ સવાલ તમને બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા એવી રીતે પણ પૂછાય કે માનવ સંસાધન સંચાલન વિશે સમજૂતી આપો અથવા માનવ સંસાધન સંચાલનની માત્ર લાક્ષણિકતાઓ દર્શાવો, અથવા એમ પણ પૂછાય માનવ સંસાધન સંચાલનનું મહત્વ દર્શાવતા કોઈ પણ 6 મુદ્દાઓ જણાવો. તો ખૂબ અગત્યનો સવાલ છે. તો આપણે અહીં આજે સંચાલનના કાર્ય વિસ્તારો એટલે કે 4 કાર્ય વિસ્તારોની યાદી જોઈ, આ ઉપરાંત માનવ સંસાધન સંચાલન વિશે સમજૂતી મેળવી. ખાસ યાદ રાખજો આ સંસ્થાનું કાર્ય શું છે, સવાલ અહીં